નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હા તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 21 વ્યક્તિઓના લોકપ્રિય નામ વિશે શીખીશું. વ્યક્તિઓના લોકપ્રિય નામ એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા ભારતમાં જે મહાન વ્યક્તિઓ થઈ ગયા એમના એ વ્યક્તિઓના નામ આપ્યા છે અને આપણે એ વ્યક્તિઓના નામ શું હતા એ નામ લખવાના છે. એટલે કે એમના લોકપ્રિય નામ જે લોકોએ આપ્યા હતા એમને નામ, એમને જે મહાન કાર્યો કર્યા સ્વતંત્રતામાં, જે ભાગ ભજવ્યો આઝાદીની ચળવળમાં, અને લોકોએ જે નામ આપ્યા એ લોકપ્રિય નામ એમના કયા આપ્યા છે એ વ્યક્તિઓના, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલીક વ્યક્તિઓ અને તેમના લોકપ્રિય નામ આપ્યા છે, તેમનું અધ્યયન કરો અને યાદ રાખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ અહીંયા વ્યક્તિ અને સામે લોકપ્રિય નામ છે, તો આપણે જોઈશું. પહેલું, મોહનદાસ ગાંધી. તો વિદ્યાર્થી મિત્રો, આ મોહનદાસ ગાંધી જે આપણે ગાંધીજી બાપુ કહીએ છીએ ને, હા, તો એમને એમના લોકપ્રિય નામ કયા છે? તો જોઈએ, મહાત્મા, બાપુ અને રાષ્ટ્રપિતા. તો આ ત્રણ લોકપ્રિય નામ મોહનદાસ ગાંધીના છે. અને વિદ્યાર્થી મિત્રો, મોહનદાસ ગાંધીનું પૂરું નામ શું હતું તમને ખબર છે? તો મોહનદાસ કરમચંદ ગાંધી. તો વિદ્યાર્થી મિત્રો, તમે યાદ રાખજો કે મોહનદાસ ગાંધીના લોકપ્રિય નામ તો આપણે લખીશું મહાત્મા, બાપુ અને રાષ્ટ્રપિતા. હવે જોઈએ બીજું, વલ્લભભાઈ પટેલ. તો વલ્લભભાઈ પટેલનું લોકપ્રિય નામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ, સરદાર અને લોખંડી પુરુષ. તો આ વલ્લભભાઈ પટેલના બે લોકપ્રિય નામ છે, એક સરદાર અને બીજું લોખંડી પુરુષ. તો આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું. ત્રણ નંબર, તો બાળ ગંગાધર તિલક. તો વિદ્યાર્થી મિત્રો, આ બાળ ગંગાધર તિલક છે એમનું લોકપ્રિય નામ શું છે? તો લોકમાન્ય. શું છે? લોકમાન્ય. હવે આગળ જોઈએ, જયપ્રકાશ નારાયણ. તો વિદ્યાર્થી મિત્રો, જયપ્રકાશ નારાયણનું લોકપ્રિય નામ છે લોકનાયક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જયપ્રકાશ નારાયણનો ફોટો આપેલો છે, એ તમે જોઈ શકો છો. જુઓ વિદ્યાર્થી મિત્રો, જોઈએ ને? હા, તો આપણે યાદ રાખવાનું કે જયપ્રકાશ નારાયણનું લોકપ્રિય નામ તો લોકનાયક. હવે આગળ જોઈએ, પાંચ, ચિત્તરંજન દાસ. તો ચિત્તરંજન દાસ એમનું લોકપ્રિય નામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો દેશબંધુ. શું છે? દેશબંધુ. અહીંયા ચિત્તરંજન દાસ એ વ્યક્તિનો પણ ફોટો આપેલો છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. જોયો ને? હા. હવે જોઈએ, છ, ચક્રવર્તી રાજગોપાલાચારી. તો વિદ્યાર્થી મિત્રો, આમનું લોકપ્રિય નામ છે રાજાજી. શું છે? રાજાજી. એમનો પણ અહીંયા ફોટો આપેલો છે, આપણે જોઈ શકીએ છીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જોયો ને? હા. તો ચક્રવર્તી રાજગોપાલાચારી એમનું લોકપ્રિય નામ છે રાજાજી. હવે જોઈએ, સાતમું, રવિશંકર વ્યાસ. તો રવિશંકર વ્યાસ એમનું લોકપ્રિય નામ છે મહારાજ. શું છે? મહારાજ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આઠમું, સુભાષચંદ્ર બોઝ. તો સુભાષચંદ્ર બોઝ એમનું લોકપ્રિય નામ છે નેતાજી. આપણે કહીએ છીએ કે નેતાજી સુભાષચંદ્ર બોઝ. હા, તો આ સુભાષચંદ્ર બોઝનું લોકપ્રિય નામ છે નેતાજી. હવે જોઈએ નવમું, પ્રેમાનંદ. તો પ્રેમાનંદ એમનું લોકપ્રિય નામ શું છે વિદ્યાર્થી મિત્રો? આખ્યાનકાર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રેમાનંદનો પણ અહીંયા ફોટો આપેલો છે, આપણે જોઈએ. તો જુઓ, જોયો ને? હા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રેમાનંદ છે ગુજરાતી આખ્યાનકાર છે. તેમને છપ્પા, ચાખા, કવિતા જેવા ગુજરાતી આખ્યાનો લખ્યા છે. હવે જોઈએ દસમું, દયારામ. દયારામ તો એમનું લોકપ્રિય નામ છે ભક્ત કવિ. શું છે વિદ્યાર્થી મિત્રો? ભક્ત કવિ. તો યાદ રાખજો તમે. હવે જોઈએ અગિયારમું, સમ્રાટ અશોક. તો સમ્રાટ અશોક એમનું લોકપ્રિય નામ છે વિદ્યાર્થી મિત્રો પ્રિયદર્શી. શું છે? પ્રિયદર્શી. હવે જોઈએ બારમું, ઝવેરચંદ મેઘાણી. તો ઝવેરચંદ મેઘાણી એમનું લોકપ્રિય નામ છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય શાયર. તો વિદ્યાર્થી મિત્રો, આ ઝવેરચંદ મેઘાણી છે એ ગુજરાતી કવિતાના કવિ છે. એમને અલગ અલગ
રસપ્રદ કવિતાઓ લખી છે અને તેમનું લોકપ્રિય નામ છે રાષ્ટ્રીય શાયર. હવે જોઈએ 13મું, રવિશંકર રાવળ. તો રવિશંકર રાવળ છે વિદ્યાર્થી મિત્રો, એમનું લોકપ્રિય નામ છે કલાગુરુ. શું છે? તો કલાગુરુ. 14મું, લાલા લજપતરાય. તો લાલા લજપતરાયનું લોકપ્રિય નામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો પંજાબ કેસરી. હવે આગળ જોઈએ 15મું, શ્રીમતી ઇન્દિરા ગાંધી. તો વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી ઇન્દિરા ગાંધી, એમનું લોકપ્રિય નામ છે પ્રિયદર્શિની. 16મું, ખાન અબ્દુલ ગફાર ખાન. તો એમનું લોકપ્રિય નામ છે સરહદના ગાંધી. અહીંયા આપણને ખાન અબ્દુલ ગફાર ખાનનો ફોટો આપેલો છે, તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, જોયો ને તમે? હા. તો હવે જોઈએ 17મું, પંડિત જવાહરલાલ નહેરુ. તો વિદ્યાર્થી મિત્રો, એમનું લોકપ્રિય નામ છે ચાચા અને શાંતિદૂત. બે લોકપ્રિય નામ છે, કયા? તો એક ચાચા અને બીજું શાંતિદૂત. હવે આગળ જોઈએ 18મું, દાદાભાઈ નવરોજી. તો દાદાભાઈ નવરોજી, એમનું લોકપ્રિય નામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો હિંદના દાદા. એમનો અહીંયા દાદાભાઈ નવરોજીનો ફોટો આપેલો છે, તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, જુઓ તમે, જોયો ને? હા. તો હવે જોઈશું આગળ 19મું, સરોજિની નાયડુ. તો સરોજિની નાયડુ, એમને શું લોકપ્રિય નામ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો ભારતનું બુલબુલ. અહીંયા આપણને એમનો ફોટો આપેલો છે, તો આપણે જોઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે જોયો ને? હા. તો હવે આગળ જોઈએ 20મું, રવિન્દ્રનાથ ટાગોર. તો રવિન્દ્રનાથ ટાગોર, એમનું લોકપ્રિય નામ છે ગુરુદેવ અને બીજું છે કવિવર. તો બે લોકપ્રિય નામ છે રવિન્દ્રનાથ ટાગોરના, એક છે ગુરુદેવ અને બીજું કવિવર. તો તમારે બંને યાદ રાખવા પડશે, પરીક્ષામાં પૂછાય બંને લખવાના, તો બંને લખવાના. 21મું, શેખ મોહમ્મદ અબ્દુલ્લા. તો વિદ્યાર્થી મિત્રો, શેખ મોહમ્મદ અબ્દુલ્લા, એમનું લોકપ્રિય નામ છે શેર એ કશ્મીર. 22મું, વિનોબા ભાવે. તો વિનોબા ભાવેનું લોકપ્રિય નામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો આચાર્ય. શું છે? આચાર્ય. 23મું, એન્ડ્રુ સી એફ. તો આમનું પણ લોકપ્રિય નામ છે દીનબંધુ. શું છે? દીનબંધુ. 24મું, એમ એસ ગોલવાલકર. તો આ વ્યક્તિનું નામ છે ગુરુજી. શું છે? ગુરુજી. 25મું, વીર ભગત સિંહ. તો વિદ્યાર્થી મિત્રો, આમનું લોકપ્રિય નામ શું છે? શહીદ એ આઝમ. હવે 26મું, બાબા સાહેબ આંબેડકર. તો એમનું લોકપ્રિય નામ છે દલિતો દ્વારક. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વ્યક્તિઓ જે ભારતના અને જે મહાન વ્યક્તિઓ થઈ ગયા છે એમના નામ અને સામે એમના હતા લોકપ્રિય નામ. તો આપણે આ વ્યક્તિઓના લોકપ્રિય નામનો અભ્યાસ કર્યો. હવે જોઈએ સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો. તો સ્વાધ્યાય જોઈએ વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રશ્ન 1, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બોક્સમાં અહીંયા વ્યક્તિઓના નામ આપ્યા છે અને આપણે નીચે લોકપ્રિય નામ આપેલું છે વ્યક્તિઓનું. તો આપણે એ લોકપ્રિય નામ જોવાનું છે કે કયા વ્યક્તિનું છે અને બોક્સમાંથી એ વ્યક્તિનું સામે નામ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ. પહેલું, મારું લોકપ્રિય નામ નેતાજી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ શીખી ગયા કોનું લોકપ્રિય નામ નેતાજી હતું? તો સુભાષચંદ્ર બોઝ. 2, મારું લોકપ્રિય નામ લોકમાન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, કોનું લોકપ્રિય નામ લોકમાન્ય છે? તો બાળ ગંગાધર ટિળક. તો આપણે શું લખીએ? બાળ ગંગાધર ટિળક. 3, મારું લોકપ્રિય નામ પ્રિયદર્શિની છે. આપણે આગળ શીખી ગયા શું આવશે? શ્રીમતી ઇન્દિરા ગાંધી. હવે 4, મારું લોકપ્રિય નામ રાષ્ટ્રીય શાયર છે. તો એ કોનું લોકપ્રિય નામ રાષ્ટ્રીય શાયર છે? તો ઝવેરચંદ મેઘાણીનું. 5, મારું લોકપ્રિય નામ ભારતનું બુલબુલ છે. તો કોનું છે લોકપ્રિય નામ ભારતનું બુલબુલ વિદ્યાર્થી મિત્રો? તો શું આવશે? સરોજિની નાયડુ.
છઠ્ઠું, મારું લોકપ્રિય નામ ચાચા છે. તો કોનું લોકપ્રિય નામ ચાચા છે? વિદ્યાર્થી મિત્રો, પંડિત જવાહરલાલ નહેરુનું. તો હવે જોઈએ પ્રશ્ન 2. નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વાક્ય આપી છે, એમાં 2 શબ્દો આપેલા છે. એમાંથી જે ખોટો શબ્દ હોય એના પર આપણે છેકો મારીશું અને સાચો શબ્દથી આપણે સાચું વાક્ય બનાવીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલું, વલ્લભભાઈ પટેલનું લોકપ્રિય નામ સરદાર અને ગુર્જર વીર 2 શબ્દો આપ્યા છે અને છે. તો આપણે ખોટો શબ્દ કયો છે? ગુર્જર વીર. તો એના પર આપણે છેકો માર્યો અને સરદાર શબ્દ સાચો હતો એ આપણે રાખ્યું અને આપણું સાચું વાક્ય બન્યું કે વલ્લભભાઈ પટેલનું લોકપ્રિય નામ સરદાર છે. હવે આગળ જોઈએ બીજું, વિનોબા ભાવેનું લોકપ્રિય નામ, અહીંયા શબ્દ છે દીનબંધુ અને આચાર્ય છે. તો દીનબંધુ એ ખોટો શબ્દ હતો વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે એના પર છેકો માર્યો અને આચાર્ય એ શબ્દ સાચો છે તો આપણે રાખ્યો અને સાચું વાક્ય બનાવ્યું કે વિનોબા ભાવેનું લોકપ્રિય નામ આચાર્ય છે. ત્રીજું, રવિન્દ્રનાથ ટાગોરનું લોકપ્રિય નામ ગુરુદેવ અને રાષ્ટ્રદેવ છે. તો આપણે આગળ શીખી ગયા કે કયું લોકપ્રિય નામ છે એમનું? ગુરુદેવ. તો ગુરુદેવ શબ્દ સાચો છે એટલે આપણે રાખ્યો અને રાષ્ટ્રદેવ એ શબ્દ ખોટો છે એટલે આપણે એના પર છેકો મારીશું. તો આપણું સાચું વાક્ય બન્યું રવિન્દ્રનાથ ટાગોરનું લોકપ્રિય નામ ગુરુદેવ છે. હવે જોઈએ ચોથું, મોહનદાસ ગાંધીનું લોકપ્રિય નામ મહાત્મા અને લોકનાયક છે. તો આપણે આગળ જોઈ ગયા મોહનદાસ ગાંધીના લોકપ્રિય નામ મહાત્મા, બાપુ અને રાષ્ટ્રપિતા. અહીંયા આપણને મહાત્મા શબ્દ આપે છે એ સાચું છે અને લોકનાયક એ ખોટું છે. તો આપણે ખોટા શબ્દ પર છેકો માર્યો અને સાચું રાખીને સાચું વાક્ય બન્યું મોહનદાસ ગાંધીનું લોકપ્રિય નામ મહાત્મા છે. હવે જોઈએ પાંચમું, રવિશંકર રાવલનું લોકપ્રિય નામ કલાશ્રેષ્ઠી અને કલાગુરુ છે. તો કલાશ્રેષ્ઠી એ ખોટો શબ્દ છે એના પર આપણે છેકો માર્યો અને કલાગુરુ એ સાચો શબ્દ છે. તો આપણે સાચું વાક્ય બન્યું રવિશંકર રાવલનું લોકપ્રિય નામ કલાગુરુ છે. હવે છઠ્ઠું, શેખ મોહમ્મદ અબ્દુલ્લાનું લોકપ્રિય નામ શહીદ એ આઝમ શેર એ કશ્મીર છે. તો અહીંયા સાચો શબ્દ કયો છે વિદ્યાર્થી મિત્રો? શેર એ કશ્મીર. તો આપણે ખોટા શબ્દ પર છેકો માર્યો અને સાચું વાક્ય બનાવ્યું શેખ મોહમ્મદ અબ્દુલ્લાનું લોકપ્રિય નામ શેર એ કશ્મીર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે આપણે પ્રશ્ન 3 જોઈએ. નીચે અ વિભાગની વ્યક્તિ સામે બ વિભાગમાંથી તેમનું લોકપ્રિય નામ શોધીને લખો. તો અહીંયા આપણને અ વિભાગમાં વ્યક્તિઓના નામ છે અને બ વિભાગમાં એમનું લોકપ્રિય નામ છે. તો આપણે શોધીને લખવાનું છે અ વિભાગની સામે બ વિભાગમાંથી જે સાચું લોકપ્રિય નામ હોય એ. તો આપણે જોઈએ અહીંયા, પહેલું, ચિત્તરંજન દાસ. તો અહીંયા શું આવશે એમનું લોકપ્રિય નામ? દેશબંધુ. તો અહીંયા આપણે સામે લખીશું દેશબંધુ. બીજું, ચક્રવર્તી રાજગોપાલાચારી, તે એમનું લોકપ્રિય નામ શું છે? રાજાજી. તો અહીંયા આપણે સામે લખીશું રાજાજી. ત્રીજું છે સમ્રાટ અશોક, તો એમનું લોકપ્રિય નામ શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રિયદર્શી. તો આપણે સામે લખીશું પ્રિયદર્શી. ચોથું, લાલા લજપતરાય, તો વિદ્યાર્થી મિત્રો લાલા લજપતરાયનું લોકપ્રિય નામ શું છે? પંજાબ કેસરી. તો આપણે સામે લખીશું પંજાબ કેસરી. પાંચમું, બાબા સાહેબ આંબેડકર, તો એમનું લોકપ્રિય નામ શું છે વિદ્યાર્થી મિત્રો? દલિતો દ્વારક. તો આપણે સામે શું જવાબ લખીશું? દલિતો દ્વારક. છઠ્ઠું, રવિશંકર વ્યાસ, એમનું લોકપ્રિય નામ શું છે વિદ્યાર્થી મિત્રો? મહારાજ. તો આપણે સામે શું લખીશું? મહારાજ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 21 એ પૂરો થયો. તો તમારે વિદ્યાર્થી મિત્રો ગૃહ કાર્યમાં પાઠ 21નું સ્વાધ્યાય લખવાનું છે, પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3. તો તમે સારા અક્ષરે સ્વાધ્યાય લખજો અને એનું વાંચન પણ કરજો વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં તમારે પૂછાશે તો લખવું પડશે.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 21 પૂરો થયો. તમને એમાં ખબર પડી ને? હા, તો ચલો આવજો.